કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને તેની સામે મોદીજી સામેના વિશ્વાસની લહેર ચાલી રહી છે કદાચ ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ મોદીના કારણે લોકો મત આપે છે પાટીલે ગત વિધાનસભા પરિણામને લઈને ખાસ ટકોર કરતા કાર્યકર્તાને કહ્યું હતું કે વિધાનસભાના ચૂંટણીમાં છવ્વીસ બેઠકો ખૂબ નજીવા માર્જિનથી આપણે હાર્યા હતા અને વીસ જેટલી પોરબંદર માનવદર જેવી વીસ જેટલી બેઠકો પાંચ હજાર કરતા પણ ઓછા મતોથી હાર્યા હતા જે દર્શાવે છે કે એક એક મત કેટલો કિંમતી હોય છે માટે વિધાનસભા ચૂંટણીની જે ભૂલ થઈ એવી ભૂલ લોકસભા ચૂંટણીમાં ના થાય એનું ધ્યાન રાખવા ખાસ સીઆર પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી હતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ બે હજાર ચૌદ ની અંદર પહેલીવાર પ્રધાનમંત્રી બન્યા આ એક માત્ર માયનો લાલ એવો છે કે જેમણે ડંકાની ચોટ ઉપર કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે પાર્ટીએ જવાબદારી આપી અને એમણે પ્રવાસ શરૂ કર્યો આજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતને જે રીતે એમણે વિકાસના પંથે મૂક્યો હતો એ જ ગુજરાત મોડલને આખા દેશના તમામ રાજ્યમાં લાગુ કરવા માટેનો વચન સાથે જ્યારે એમણે ઝુકાવ્યું ત્યારે બધાને એમ લાગતું હતું કે ખબર નહીં કેટલી સીટ આવશે પણ મોદી સાહેબને વિશ્વાસ હતો કે મારા એકલાના તાકાત પર સરકાર બનાવી શકીશ એટલી એટલી સીટ હું મેળવી શકીશ પહેલી વાર બસો ને ત્યાંસી સીટ જીત્યા પાંચ વર્ષની અંદર કરેલા કામો અને ગુજરાત મોડલ બીજી વાર પણ ત્રણસો ને ત્રણ સીટ જીત્યા અને હવે ત્રીજી વાર આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બનાવવા માટે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે એમને હેટ્રિક થાય અને આવનારા દિવસોમાં દેશમાં જે વિકાસના કામોને જે એમણે ઝડપ આપી છે જે ગતિ આપી છે એને વધુ ગતિથી દોડાવાય એના માટે દેશના હિત માટે આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે આપણે મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા માટે તાકાત લગાવી પડશે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે સતત ત્રીજીવાર ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી વધારે મતોની લીડ લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જ્યારે જુદી જુદી કેટલી બેઠકો પર સાત લાખ અને દસ લાખ મતોની લીડનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે ત્યારે આવનાર સમયમાં ભાજપ દ્વારા વધુ આક્રમકતા સાથે ચૂંટણી પ્રચાર કરી અને મતદાર સુધી પહોંચવા માટે વ્યૂહરચના કરવામાં આવી રહી છે અને નક્કી કરેલા લક્ષ્યને હાંસલ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તો લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો કાર્યકરો સહિત નેતાઓ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તે સાથે બનાસકાંઠાના જિલ્લામાં પણ ભાજપ તરફી રેખાબેન ચૌધરી તો કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને મેદાન ઉતાર્યા છે જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં અંદાજે ઓગણીસ લાખ ત્રેપન હજાર મતદારો છે ત્યારે અમીરગઢ તાલુકાના મતદારોનું શું છે મિજાજ તે આપણા મતદારોની જુબાની જાણીએ લોકસભાની ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ગયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા પણ પોતપોતાના જાહેર કરી દેવામાં છે ત્યારે ઉમેદવારો જીતવા માટે જોર આપણે બનાસકાંઠા અંદર બે ઉમેદવાર ઉભી ઉભા રહ્યા છે જેમાં બનાસકાંઠાના દાતા મત વિસ્તાર કે જે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે એની અંદર દાતા મત વિસ્તારના અમીરગઢ તાલુકામાં આપણે આજે આટલા બેઠક યોજી છે જેમાં કેટલાક

રોડ અને રસ્તા બાબતે આપનું શું કેવું લગભગ તો તાલુકાની અંદર નવ્વાણું ટકા રોડો બની જ ગયા છે પણ અમુક કોઈ અંતરાળ વિસ્તારમાં થોડા ઘણા રહી ગયા છે તો સરકારને નમ્ર વિનંતી છે તે રસ્તાઓ પૂર્ણ કરે બીજા તો લગભગ થઈ જ ગયા છે હવે પહેલા કરતા સુવિધાઓ સારી છે પાણી વિશે આપનું શું કેવું રહ્યું પાણી માટે ઘણી ખરી સુવિધા થઈ ગયો છે ચૂટા સવાય કોઈ રહે છે એમને જ બાકી રહ્યું છે કે સામૂહિક ગામમાં કે મેટલામાં ભેગા રહે છે એમને પાણીની સરકારી વ્યવસ્થા કરી જ છે હવે આપણે બીજા પણ વ્યક્તિ સાથે ચર્ચા કરશું કે જેમાં એ લોકો શું કહેવા માંગે છે કાકા આપનું શું કહેવું એ મારે તો એમ કેવાનું થાય છે લોકશાહી છે લોકશાહી વિશે સારામાં સારું કામ થવું જોઈએ કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમાં અમને કોઈ પણ વિશે નડતો નથી પણ કામ સારું થવું જોઈએ રસ્તા કેવો અટકી રહે છે કોઈ પાણીને અટકાવ થાય છે ગમે તેવા અટકાવવા થાય છે એ અટકાવ ન થવો જોઈએ ને આવી સુવિધા થવી જોઈએ તો શું હમણાં સુવિધાઓ નથી સુવિધા છે પણ સુવિધા કમ છે પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે તેમને પણ પૂછશું કે તેઓ શું માંગ છે આપણે દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા હોવા જોઈએ જેમને ત્રણસો સિત્તેર ની ધારા હટાવી પાંત્રીસો ની કલમ હટાવી અને કાશ્મીર ને એક અભિન્ન અંગ બનાવ્યું કે જે કોંગ્રેસ ની ભૂલ હતી એ ભાજપે સુધારી રામ ભગવાન રામ મંદિર બનાવ્યું અને આયોધ્યા દ્વારકા હજી તો ઘણા બધા કામો બાકી છે અને હાલ દેશમાં વિશ્વ લેવલે આપણો દેશ પાંચમી આર્થિક મહાસત્તા છે એ ભવિષ્યમાં જો મોદી સાહેબ ચારસો પાર અને આ ત્રીજી વખત જો વડાપ્રધાન બનશે તો મને વિશ્વાસ છે કે મોદી સાહેબ દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવશે એટલે મોદી સાહેબ સિવાય બીજું કોઈ ના ચાલે મોદી જ ચાલે કેમ મોદી ચાલે રાહુલ ગાંધી કે બીજા કેમ નહીં ના ચાલે કારણ કે એમાં છપ્પન ઇંચ ની છાતી વાળો હોવો જોઈએ અને મને વિશ્વાસ છે કે જો છપ્પન ઇંચ ની છાતી હોય ને તો મોદી સાહેબમાં છે એના સિવાય ના ભૂતો ના ભવિષ્ય આ દેશમાં સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા ગુજરાતી વડાપ્રધાન એ નાયબ વડાપ્રધાન બન્યા હતા એમનું સ્વપ્ન અધૂરું રહ્યું અને એ સ્વપ્ન જો કોઈ સાકાર કરશે ને ભવિષ્યમાં તો મોદી સાહેબે કરી બતાવ્યું છે એના સિવાય બીજું કોઈ ના ચાલે મોદી જ ચાલે બરોબર આપણી સાથે બીજા પણ વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે જેઓને આપણે પૂછીએ કે

લોકસભા સામાન્ય ચૂંટણીના પડધમ વાગી ચુક્યા છે રાજકીય પક્ષો લોકસભા જેમાં ભુજ તાલુકાના વિવિધ ગામોમાં તેઓ પ્રચાર પ્રસાર કર્યો હતો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરી હતી ભુજ તાલુકાના વિવિધ ગામોમાં કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા પ્રચાર પ્રસાર માટે પ્રવાસ કરી રહ્યા છે પ્રવાસ દરમિયાન કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ તેમજ વિકાસના કાર્યો અંગે વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે પ્રચાર પ્રસાર દરમિયાન ગ્રામજનો સાથે નાની નાની બેઠકો અને સભાઓ પણ યોજાવામાં આવી રહી છે જેમાં ગામમાં ખૂટતી કડીઓ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ આપવામાં આવી રહ્યો છે તો રામ મંદિર પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર ઘર શૌચાલય મુદ્રા યોજના આયુષ્માન કાર્ડ યોજના વગેરે જેવી યોજનાના લાભ તેમજ લાભાર્થીઓના અનુભવ અંગે વાત કરીને આગામી લોકસભા ચૂંટણી અંગે વધુમાં વધુ મતદાન કરવા અંગેની અપીલ કરવામાં આવી રહી છે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ તાલુકાનો પ્રવાસ આખા દિવસ દરમિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર જેટલા ગામોમાં પ્રવાસ કરવામાં આવશે પ્રવાસ દરમિયાન ગ્રામજનો અને મતદારો વચ્ચે એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષની અંદર વિકાસના કામો કર્યા છે તેમજ યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યો છે જેમાં દરેક ગામના લોકોએ પણ તે યોજનાનો લાભ લીધો છે લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન ખાસ કરીને ગામોમાં પ્રવાસ દરમિયાન લોકો જે રીતે સ્વાગત અને સન્માન કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે માત્ર મતદાન દિવસની જ રાહ જોઈ રહ્યા છે તો કચ્છની અંદર જે રીતે દસ વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યો થયા છે તેમજ જે રીતે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે તેર વર્ષ કચ્છને સવાયું કચ્છ બનાવવામાં આવ્યું છે તે રીતે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે અમે ભુજ તાલુકાનો પ્રવાસ શરૂ કર્યો છે લાખો અને આજુબાજુના ગામનો આખો દિવસ સુધી અમારા પંદર ગામથી વધારે ગામનો અમે પ્રવાસ કરી રહ્યા છે આપે જોયું કે જે ઉત્સાહ લોકોની અંદર છે મતદારોની અંદર છે અને દસ વર્ષમાં મોદી સાહેબે જે પ્રકારે દેશની અંદર અનેક વિકાસના કાર્યો કર્યા છે અને વિશેષ જે યોજનાઓ બની છે એ યોજનાઓનો લાભ લાભ આજે આ આ છેવાડાના લોકો લોકો સુધી પહોંચ્યો છે 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 ગામની અંદર પણ અનેક લોકોએ જેનો લીધો ગામના જણાવે કે ગામમાં પંચરંગી પ્રજા વસે છે અગાઉના સરપંચોએ ગામમાં અનેક વિકાસના કાર્યો કર્યા છે અને લાખો ગામ બનાવ્યું છે વિકાસ છે તે હંમેશા એવા પદ્ધતિ છે કે જેની હંમેશા ખૂટતી કડીઓ હોય છે ત્યારે એમના વિશ્વાસ છે કે આગામી સમયમાં ઉમેદવાર જે પણ ખૂટતી કડીઓ હશે તે પૂરી કરીને ગામને વિકસિત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે તેવી બાયંધરી આપવામાં આવી છે માન્ય નરેન્દ્રભાઈ મોદીજી તેની સરકારમાં જે કામ થયા વિકાસના કામો થયા જે વિકાસના વિકાસના કામોને લઈને ખાસ કરીને કચ્છને જ્યારે પોતાનું સમજી અને કચ્છનો જે વિકાસ ભૂકંપ થયો છે એને અનુલક્ષી ભગવાન શ્રી રામના મંદિર આવા અનેક કાર્યો ગરીબોના કામ ગરીબ કલ્યાણના કામ એક અનેક કામો થકી આજે દરેક ગામની અંદર દરેક વિસ્તારની અંદર

જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ બે હાજર ત્રેવીસ થી માર્ચ બે હાજર ચોવીસ સુધીમાં વિવિધ બેતાલીસ પ્રકારના શાકભાજીનું નું બે હાજર આઠસો પચાસ કરોડ રૂપિયાના સુરત શહેર અને જિલ્લામાં વેચાયા હતા આ બેતાલીસ પૈકી સૌથી વધુ રૂપિયા તેરસો આઠ કરોડ કિંમતના એટલે કે છેતાલીસ ટકા બટાકા ડુંગળી ટામેટા મરચા અને લસણ ખવાયા હતા જેમાં ત્રણસો વીસ કરોડના બટાકા શાકભાજી નું હોલસેલ વેચાણ કરવામાં આવે છે ખેડૂતો તેમના ત્યાં પકવેલા શાકભાજી હોલસેલ ભાવે એપીએમસી માં વેચે છે અને એપીએમસી માંથી તે સુરત શહેર અને જિલ્લાના છૂટક વેપારીઓ સુધી પહોંચતું હોય છે એપીએમસી માં દિલ્હી હિમાચલ રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત દસ રાજ્યો અને ગુજરાતના અલગ અલગ ગામોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે આ વર્ષ દરમિયાન એકસો સાત કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું જેમાં સૌથી વધારે પચીસ પોઈન્ટ છપ્પન કરોડ કિલો બટાકા સત્તર કરોડ કિલો કાંદા બાર કરોડ કિલો ટામેટા ત્રણ પોઈન્ટ અઠાવન કરોડ કિલો રીંગણ પાંચ પોઈન્ટ ઓગણસી કિલો કોબી ચાર પોઈન્ટ બેતાલીસ કરોડ કિલો ફ્લાવર ત્રણ પોઈન્ટ પાત્રીસ કરોડ કિલો ભીંડા

ગુજરાતના જિલ્લામાંથી જિલ્લામાંથી સુરત એની લગભગ શાકભાજી માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવ્યા હતા જ્યારે નવેમ્બર મહિનામાં સૌથી ઓછું આઠ કરોડ કિલો શાકભાજીનું વેચાણ થયું હતું ઓક્ટોબર મહિનામાં લીંબુની સૌથી વધારે આવક થઈ હતી ઓક્ટોબરમાં પાત્રીસ લાખ કિલો લીંબુ આવ્યા હતા એપીએમસી માં આદુની આવક જરૂરિયાત કરતાં ઓછી રહી હતી જેના કારણે ભાવ વધ્યા હતા વર્ષ દરમિયાન કુલ એક પોઈન્ટ સુડતાલીસ કરોડ કિલો આદુનું વેચાણ થયું હતું જેમાં આદુનો સૌથી ઊંચો ભાવ એકસો દસ રૂપિયા થયો હતો આ ભાવ ઘટીને સત્તર રૂપિયા સુધી ગયો હતો આદુનું સૌથી ઓછું વેચાણ માર્ચમાં છ પોઇન્ટ તે લાખ કિલો થયું હતું જ્યારે જાન્યુઆરીમાં સૌથી વધારે વેચાણ સોળ લાખ કિલો થયું હતું ગુજરાતના અન્ય જિલ્લામાંથી શાકભાજીમાં તમારા ફ્લાવર છે કોબીસ છે બટાકા છે વિવિધ વસ્તુઓ આવે છે અન્ય રાજ્યમાંથી તમારે સિમલાથી વટાણા તમારે જો રાજસ્થાન જોટફોટલી ગાજર મહારાષ્ટ્રથી ટામેટા એ અલગ અલગ શાકભાજીઓ સુરતમાં આવે છે અને સુરત શહેરની જે સિત્તે લાખની વસ્તી છે એને આજુબાજુના જે પરા છે ક છે ઓરપાળ છે સચિન છે આ બાજુ સરેરાશ હોલસેલ ભાવ રૂપિયા પચીસ હતો સૌથી વધુ ભાવ રતાળુ નો હતો જે એકસો તેરાણુ રૂપિયાનો થયો હતો આ ઉપરાંત કોબી રૂપિયા અઢાર ફ્લાવર રૂપિયા તેત્રીસના ભાવે વેચાયું હતું મરચા ભાવ રૂપિયા પિસ્તાલીસ

ગરીબ અને જરૂરત હોય એવા પરિવાર માટે બનાવાયેલા આરટી ઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અને એક ધોરણથી આઠમા ધોરણ સુધી ગરીબ પરિવારની દીકરીને વિના મૂલ્યે શાળામાં શિક્ષણ આપવાની સરકાર વ્યવસ્થાનો લાભ મોટા પ્રમાણમાં માલેતુજાર અને અમીર કહી શકાય એવા પરિવારો લેતા હોવાની સામે આવ્યા બાદ હવે શિક્ષા વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરી નવી ટીમ બનાવી છે આ ટીમ આરટીઈ માં મંજૂર થયેલા સત્યાવીસ હજાર એકસો બત્રીસ ફોર્મની ફરી ચકાસણી કરી ઓન પેપર ગરીબ વાલીઓને શોધશે આરટી એક્ટ અંતર્ગત ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલમાં ધોરણ એકમાં માં મફત પ્રવેશ આપવામાં સાથે ધોરણ આઠ સુધીનો અભ્યાસ પણ મફત આપવામાં આવશે એટલું જ નહીં બાળકોને યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને વાર્ષિક રૂપિયા ત્રણ હજાર પણ આપવામાં આવશે આ દરમિયાન શહેરના પોષ વિસ્તારની અને જાણીતી ખાનગી સ્કૂલમાં આરટીઈ હેઠળ ધોરણ એક થી આઠ માં બાળકને મફત ભણાવવા માટે ઘણા માલેતુજાર વાલીઓ ઓન પેપર ગરીબ બની ગયા છે આમ ઓન પેપર ગરીબ વાલીના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો આરટીઈ ધોરણ એકની પ્રવેશ કાર્યવાહીથી વંચિત રહી જાય છે જેથી આવી સ્થિતિ નહીં સર્જાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે આરટી અંતર્ગત સુરત મહાનગરપાલિકાની અંદર સાડત પાંત્રીસ હજાર બસો ત્રાણું જેટલી અરજીઓ આવી છે એ પૈકી સત્યાવીસ હજાર એકસો બાવીસ જેટલી અરજી એપ્રુવ થઈ છે સાત હજાર નવસો છ જેવી અરજીઓ કેન્સલ કરવામાં આવી છે અને હાલના તબક્કે બે હજારને એકવીસ અરજીઓ જે છે એને રિજેક્ટ કરવામાં આવેલી છે આ રિજેક્ટ થયેલી અરજીઓ માટે સરકારશ્રી દ્વારા તારીખ ચાર પાંચ અને છ આ ત્રણ દિવસ માટે સમય આપવામાં આવ્યો છે કે જે કારણોસર અરજીઓ રિજેક્ટ થઈ છે એક રિજેક્ટ થયેલા કારણોની પૂર્તતા કરી શકે એટલા માટે આ ત્રણ દિવસ આપવામાં આવ્યો છે વાલીઓ પૂર્તતા કરશે પછી સરકાર દ્વારા કચેરીને પણ સમય આપવામાં આવ્યો છે કે કચેરી દ્વારા આઠ તારીખ સુધી આ અરજીઓનું ટોટલી વેરિફિકેશન કરશે આપણા દ્વારા એટલે કે જિલ્લા અધિકારી કચેરી દ્વારા એક ટીમ રાખવામાં આવી છે કે જે તમામ દાખલાઓનું વેરિફિકેશનથી બધા ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરે છે આ ઉપરાંત જે ફોર્મ એપ્રુવ થયેલા છે એ એપ્રુવ થયેલા ફોર્મ ઉપર ચકાસણી માટે બીજી એક અલગથી ટીમ રાખવામાં આવી છે જેથી કરીને વાલી દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યો છે એમાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ ખોટા ન હોય એની માટે ચકાસણી હાલ કરી રહ્યા છીએ જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલી ટીમે આરટીમાં ભરાયેલા સાડત્રીસ હજાર એકસો ત્રેવીસમાંથી સત્યાવીસ હજાર એકસો બત્રીસ ફોર્મ મંજૂર કરાયા છે જ્યારે નવ હજાર નવસો ને એકાણું ફોર્મ રદ કરાયા છે હવે જિલ્લા શિક્ષણ અધિકારીની બીજી ટીમ મંજૂર થયેલા સત્યાવીસ હજાર એકસો બત્રીસ ફોર્મની ફરી ચકાસણી કરશે જેમાંથી ખોટી માહિતી આપીને ફોર્મ ભરનારા વાલીઓને શોધાશે અને તેમનો ફોર્મ આજથી રદ કરાશે તો વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો દિલ્હીની જનચેતનાના સંસ્થાપક રોહિત કુમાર સિંહ અને સ્વામી અભિષેક બ્રહ્મચારીની વિશેષ ઉપસ્થિતિમાં કલા સંસ્કૃતિ અને સંસ્કારો પર સંસ્કારોને પ્રદર્શિત કરતા કાર્યક્રમો યોજાવામાં આવ્યો હતો વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિલ્હીથી જનચેતના સંસ્થાપક રોહિત કુમાર સિંહ અને સ્વામી અભિષેક બ્રહ્મચારીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ વાર્ષિકોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં ગીત યોગ પ્રદર્શન તથા નાટક રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનનો કાર્યક્રમ યુનિવર્સિટી પરિસરમાં યોજાયો હતો આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં ડોક્ટર દશરથ જાદવે યુનિવર્સિટીના છાત્રોની સર્વવિધ પ્રગતિને વધાવવામાં આવી હતી સાથે જ યુનિવર્સિટીની દરેક દિશામાં પોતાની સુવાસ ફેલાવી રહી છે જેની નોંધ સમાજ પણ લઈ રહ્યો છે એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો તે સાથે દિલ્હીથી પધારેલ જનચેતના સંગઠનના સંસ્થાપક રોહિત કુમાર સિંઘે જીવનમાં પ્રથમ વખત વોટ કરનાર યુવાન વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યો અને શ્રેષ્ઠ ભારતના ઘડતરમાં તેમના યોગદાન વિશે જાગૃત કરી સંવાદ કર્યા હતા આજ સોમનાથ શ્રી મેસ્કૃત વિશ્વ વિદ્યાલય મે ઉત્સવ કા આયોજન હુઆ થાત્રો કે સાથ સંવાદ હુઆ નઈ શિક્ષા નીતિ कैसे देश के नौजवानों को छात्रों को भारतीय पौराणिक परंपरा से जोड़ सकती है आने वाली पीढ़ी कैसे आने वाले दो तक देश के खोए हुए वैभव को और बढ़ा सकती है इन तमाम विषयों पर हमने अपनी बात रखी देश का भविष्य नौजवान निर्धारित करते हैं नौजवान अधिक श्रमदान करेंगे भारत सशक्त होगा देश एक सशक्त नेतृत्व के हाथ में आगे बढ़ रहा है प्रधानमंत्री जी अद्भुत काम कर रहे हैं મનપાની યોજનાનો નો લાભ ઉઠાવશે સાથે જ વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીને વર્ક ડેટ પાંચ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ત્રણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે તેમાંથી પ્રથમ યુનિવર્સિટીના નાના બચાવવા માટે વેરા લાઈટ બિલ અને વીમા પ્રીમિયમ વગેરેનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવશે જેથી મહાનગરપાલિકાની યોજનાઓનો લાભ મળી શકે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વપરાયેલી ઉત્તર વહીનું બંડલ બે વખત રસ્તામાં પાડી દેનાર અમદાવાદની એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે અને વિશ્વની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટીના નાના બચાવવા માટે મિલકત વેરા બિલ લાઇટ બિલ વીમા પ્રીમિયમ વગેરેની એડવાન્સ પેમેન્ટ કરીને ચુકવણી કરવામાં આવશે જેથી કરીને સુરત મહાનગરપાલિકાની વેરા ડિસ્કાઉન્ટ યોજના હેઠળ યુનિવર્સિટીના નાના બચાવી શકાય આ ઉપરાંત વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તર વહી અને પડતર પ્રશ્નપત્ર નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એમએસ ટ્રેડર્સ એજન્સીને આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સી દ્વારા શરૂઆતમાં કામની શરતો મુજબ કામ કરવામાં આવ્યું ન હતું પ્રશ્નપત્ર તેમજ વપરાયેલી ઉત્તર વહીના નિકાલ કરવામાં એજન્સી ખૂબ જ વિલંબ કરતી હતી ત્યારે અગાઉ એજન્સીએ એક વખત નોટિસ આપવામાં આવી હતી તે સમયે એજન્સીના હોદ્દેદારોએ રૂબરૂ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટને બાહેધરી આપી હતી કે એજન્સી દ્વારા સમયસર કામ કરવામાં આવશે

આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાઇઝરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ બાઇઝરી લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ એપ્રિલ માસની અંદર એનો વેરો કે બિલ એડવાન્સ ભરવામાં આવે તો તેના પર મોટું આર્થિક વળતર કે રિબેટ આપવામાં આવે છે એ રિબેટથી ખૂબ લાખો રૂપિયાની રકમ બચાવી શકાય એમ છે જેથી એડવાન્સમાં આ વેરાઓ ભરવાનોની પરવાનગી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે જેનાથી બીજી તરફ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વર્ગ દીઠ પાંચ બેઠકની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે એક માર્ગદર્શિકા પણ બહાર પાડી છે મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ રજૂ કરવું પડશે અને જો તેની પાસે આ સર્ટિફિકેટ ન હોય તો એફિડેવિટ સાથે અરજી કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીએ અન્ય યુનિવર્સિટીનું પરિણામ આવ્યા પહેલા જ આ અરજી કરવાની રહેશે તો બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવણી તેમજ ટ્રાફિક નિયમોની જાળવણી માટે પાલમપુર તેમજ અંબાજીના કુલ બસો એક કેમેરા કાર્યરત છે જેમાં વધુ છસો કેમેરા લગાવવા માટે

તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈ જિલ્લામાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં અંબાજીમાં ઓગણીસ લોકેશન પર ચોર્યાસી પાલમપુરમાં સાડત્રીસ જગ્યા પર એકસો સિત્તેર ડીસામાં ચાલીસ જગ્યા પર બસો અડતાલીસ થરાદમાં એકવીસ જગ્યા પર એકસો તેત્રીસ તેમજ સાત ચેકપોસ્ટ પર ઓગણચાલીસ સીસીટીવી કેમેરા મળી કુલ એકસો ચોવીસ જગ્યા પર છસો ને ચુમ્બોતેર નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે જેને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાના દ્વારા પાલમપોર ત્રણ બત્તી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના માનીય ડીજીપી સાહેબ દ્વારા હંમેશા ક્રાઈમના ડિટેક્શનની પહેલાં આગ્રહ રાખવામાં આવે છે ક્રાઈમના પ્રિવેન્શન ઉપર અને જેની જ કડીના એક ભાગરૂપે આપણે અહીંયા વિશ્વાસ ફેઝ ટુમાં હવે નવા કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ હું આપ સર્વ મીડિયા કર્મીઓને જણાવવા માગીશ કે અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને પાલનપુરમાં બસો એક જેટલા કેમેરા હતા કે જેની સંખ્યા હવે વિશ્વાસ ફેઝ ટુની અંદર વધારી અને કુલ મળીને આઠસો ને પંચોતેર જેટલા કેમેરા આપણે હવે લગાવવા જઈ રહ્યા છીએ વિશ્વાસ ફેઝ ટુની અંદર બીજા છસો ને કેમેરા લગાવવાના છે નાગરિકોની સુરક્ષા માટે પોલીસ વિભાગને સીસીટીવી નેટવર્કથી સુસજ્જ કરવાના સરકારના પ્રયાસથી હાલ જાહેમાન બનતા ગુનાઓમાં ડિટેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે અને આવનાર સમયમાં ગુનેગારોના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે અને ગુનાખોરી પર અંકુશ કરવા માટે સીસીટીવી કેમેરાનું માધ્યમ ખૂબ ઉપયોગી થનાર હોય સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ સ્થાનક સ્વરાજની સંસ્થા અને નાગરિકો પોતે પણ સીસીટીવીની મહત્ત્વતા સમજીને આવા પ્રયાસો કરે એ ખૂબ જરૂરી બન્યું છે તો આ હતા આજના મહત્વના સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત